धोरण पांच विषय गणित एनु प्रकरण त्रण केटला चौरस एमा पाना नंबर छत्रीस ऊपर आपेलू छे मारो हाथ केटलो लांबो जो एमा नीचे आपेलू छे के तमारी हथेळी ने बाजू परना चौरस खाना पर मूकी आकी लो। तमे केवी रीते नक्की करशो के कोनी हथेळी मोटी छे तमारी के तमारा मित्रनी? तो जो बाळमित्रो पुस्तकमां 37મા પાના ઉપર એક ચોરસ આપેલું છે એમાં તમારે હથેળી મૂકી તમારે દોરી દેવાની છે। જો સ્ક્રીન ઉપર તમને દેખાશે મેં એ ચોરસ ખાનામાં મારી હથેળી મૂકી અને દોરી છે। હવે એમાં આપણે ખાના ગણવાના છે। ખાના કેવી રીતે ગણવાના છે? આખા ખાના અને અડધા કરતાં વધુ જગ્યા રોકેલી હોય એવા ખાના આપણે ગણવાના છે। તો આખા ખાના અને અડધા કરતાં વધુ જગ્યા રોકી હોય એવી ચોરસની સંખ્યા એ ચિત્રની અંદર 95 છે। કેટલી છે? 95। આખા અને અડધા કરતાં વધુ જગ્યા રોકી હોય એવા ચોરસ ખાનાની સંખ્યા 95 છે, જેમાં બે ખરાની નિશાની કરેલી છે। હવે અડધા ચોરસની સંખ્યા 10 છે, એમાં જેમાં મેં શૂન્યની નિશાને ચોપડીની નિશાની કરેલી છે અને અડધા કરતા નાના જે ખાના છે એમાં મેં શૂન્યની નિશાની કરી છે જે આપણે ગણવાના નથી। દાખલો ગણતી વખતે આપણે ત્રણ પ્રકારના ખાના વાપરવાના છે। આખા ખાના એટલે કે આખા ચોરસ, અડધા કરતા વધુ ચોરસ એટલે કે આખા ચોરસ અને અડધા કરતા વધુ ચોરસ કેટલા છે? 95 અને અડધા ચોરસની સંખ્યા છે 6। તો ચલો હવે આપણે એના ઉપરથી દાખલો ગણીશું। તો પહેલા આપણે લખીશું પૂરેપૂરા અને અડધા કરતા વધુ ચોરસની સંખ્યા અડધા કરતા વધુ ચોરસની સંખ્યા કેટલી આપણે ગણી હતી? જેમાં મેં ખરાની નિશાની કરી છે એ 95 અને અડધા ચોરસની સંખ્યા અડધા ચોરસની સંખ્યા મેં તમને કેટલી કહી હતી? 10 એટલે કે જેમાં મેં ચોપડીની નિશાની કરી છે એ અને શૂન્યની નિશાનીવાળા ખાના ગણવાના નથી। તો આપણી પાસે 95 ખાના એવા છે કે જે પૂરેપૂરા અને અડધા કરતાં વધુ ચોરસ છે એવા। તો આપણે ક્ષેત્રફળ શોધીશું કે ક્ષેત્રફળ બરાબર 95 × 1, કારણ કે એ ખાનાને આપણે આખા ગણેલા છે જે અડધા કરતાં વધુ છે। પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસને આપણે પૂરેપૂરામાં ગણીધા છે એટલે કે આખું ખાનું ગણ્યું છે એટલે કે 95 × 1 વત્તા જે આ અડધા ખાના છે એને આપણે 2 વડે ભાગવા પડે એટલે કે ભાગ્યા 1/2 એના અડધા ખાના કરવા પડે એટલે એને 2 વડે ભાગવા પડે અને આપણે પૂરા ખાના ગણીધા છે એટલે એને 1 વડે ગુણવા પડે। તો 95 અને આપણે આ 10ને જો 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? 5 આવશે। આપણે 10ને 2 વડે ભાગી નાખવાના છે એટલે કે 5 જવાબ આવશે વત્તા 5 એટલે કે 95 વત્તા 5 એટલે કે 95 વત્તા 5 કેટલા થશે? 100 ચોરસ 7। તો જે આપણે ચોરસમાં આપણે હથેળી દોરી છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? 100 ચોરસ 7। તો ખાના કરતાં તમને આવડી ગયા? જે પૂરેપૂરા ચોરસ હોય અડધા કરતાં વધારે હોય એને આપણે 1 વડે ગુણવાના છે અને જે અડધા ચોરસ હોય એને આપણે 2 વડે ભાગવાના છે, પછી જે જવાબ આવે એનો આપણે સરવાળો કરવાનો છે। તો મારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 100 ચોરસ 7।
મિત્રની હથેળી દોરવાની છે તો તમારે પાછું એનું એક ગ્રાફ પેપર આવે જે આ ચોરસ ખાના છે ને એક એક સેન્ટીમીટર તમને દુકાનમાં જઈને કહેશો ને કે ગ્રાફ પેપર આપો તો તમને ગ્રાફ પેપર આવશે તમારે પાંચ છ ગ્રાફ પેપર તો લાવવા જ પડશે એમાં તમારા મિત્રોની હથેળી દોરવાની પછી એમાં પણ આ રીતે તમારે ખાના ગણવાના બરાબર જે આખા ખાના હોય અને અડધા કરતાં વધારે હોય એને આપણે પૂરા ગણી લેવાના છે અને જે અડધા હોય એ અલગ ગણવાના છે અને આ રીતે દાખલો તમારે ગણવાનો છે હવે તમારા મિત્રની અખેડનું ક્ષેત્રફળ તમારે આ રીતે શોધવાનું છે પછી બંનેમાંથી કોના કોના હાથનું ક્ષેત્રફળ વધારે છે એ પણ તમારે લખવાનું છે તો એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે બરાબર તો આપણે જે પહેલી ખાલી જગ્યા આપી હતી કે તમારા હાથનું ક્ષેત્રફળ તમારી અખેડનું ક્ષેત્રફળ કેટલું છે ખાલી જગ્યા ચોરસ છે ને એનો જવાબ આપણે લખી નાખીશું તમારી પ્રવૃત્તિ કરવાની કીધી
एक अमारे ग्राफ पेपर नी अंदर करवानी छे। गणितनी नोटबुक में आ दाखला सिवाय पाना नंबर 36 37 अने 38 उपरथी कशुं लखवानुं नथी। हवे आपणे पाना नंबर 39 नी चर्चा करीशुं। जो एमां लख्युं छे कि क्षेत्रफळ झड़पथी शोधवा माटे आ प्रकारना मोटा चौरस अने लंब चौरस बनाव। अहीं जो पाठ्यपुस्तकनी अंदर भागना वर्गनी छाप आपेली छे, एमां नंबर पण आपेला छे के पहली छाप छे एमां अ। तो जो हवे तमने स्क्रीन ऊपर देखाशे, मैं पहली आंगळीनी छाप मूकेली छे अनी। तो हवे एमां मैं एक लंब चौरस जेवुं बनाव्युं छे। जो पांच खाना भेगा कर्या छे, एक बे त्रण चार ने पांच, पांच खाना भेगा करीने एक लंबचौरस जेवो मैं आकार बनावेलो छे। एटले ए तो आखा ज खाना छे, पांच खाना केवा छे, आखा छे। अने पछी जो मैं खराने निशानी करी छे, केटला खाना में, तो एक बे त्रण चार पांच छ अने सात चौरस में मैं खराने निशानी करी छे। जे खराने निशानी करे छे ए अर्धा करता वधु એટલે કે અડધા કરતાં મોટા ચોરસ છે, અને જે મેં ખોટાની નિશાની બે જગ્યાએ કરી છે તો એ કેવા છે, અડધા ચોરસ છે। તો હવે આપણે એના ઉપરથી દાખલો ગણીશું। તો અનુ ક્ષેત્રફળ જે મેં પહેલી તમને સ્ક્રીન ઉપર બતાવી એનું ક્ષેત્રફળ એટલે કે અનુ કોનું ક્ષેત્રફળ શોધીશું। કોનું ક્ષેત્રફળ તો આખા
અડધા ખાનાને આપણે એક તૃતીયાંશ વડે ભાગવાના છે. તો 6 ના 6, 7 ના 7, 2 ને 2 વડે ભાગીએ તો 1 આવશે. 6 ને 7 ને 2 ને 1, 14. તો એ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે? 14 સેમી થશે. જુઓ હવે તમને સ્ક્રીન ઉપર એક બીજી આકૃતિ દેખાશે, એમાં મેં એક ચોરસ પણ લઈને લંબચોરસ લઈ એવો એક આકાર બનાવ્યો છે. તો એમાં આખા ખાના કેટલા છે? આખા ખાના ગણો તો 5 છે. આખા ચોરસ કેટલા છે? 5 છે. અને જેમાં મેં ખરાની નિશાની કરી છે, અડધા કરતાં મોટા ચોરસ છે, એ કેટલા છે? 5 છે. અડધો ચોરસ તો એક પણ નથી. એકમાં મેં 0ની નિશાની કરી છે, અડધા કરતાં નાનો છે, જેને આપણે ગણતરીમાં લેવાનું નથી. તો હવે આપણે ડનું ક્ષેત્રફળ શોધીશું. ડનું ક્ષેત્રફળ તો એમાં આખા ખાના કેટલા હતા? 5. અડધા કરતા મોટા ચોરસની સંખ્યા કેટલી હતી? 5. અને અડધા ચોરસ તો એક પણ નહોતા એટલે કે 0. તો 5 ને 5 કેટલા થાય? 10. 10 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થશે. હવે જુઓ તમે સ્ક્રીન ઉપર એક બીજી આકૃતિ દેખાશે, ખૂબ મોટી આકૃતિ છે. જો એની અંદર મેં એક આકાર બનાવ્યો છે, જે ખાનામાં મેં કોઈ પણ નિશાની નથી કરી, એ બધા ચોરસ આખા છે. તો આખા ચોરસ કેટલા છે? 96 છે. અને જો એની આજુબાજુ મેં જ્યાં ખરાની નિશાની કરી છે, તો ખરાની નિશાની કરી છે, અડધા કરતા મોટા ચોરસ છે, તો એવા કેટલા છે? 21 છે. પછી અમુક ખાનામાં મેં ચોકડીને એટલે ચોકડી મારી છે, એ અડધા ચોરસ છે, તો એ કેટલા છે? 4 છે. અને જેમાં મેં 0 કર્યું છે એને આપણે ગણતરીમાં લેવાનું નથી, તો એને આપણે કી નંબર આપીશું. તો આપણે કીનું ક્ષેત્રફળ શોધીશું. તો એનું ક્ષેત્રફળમાં આખા ચોરસ કેટલા હતા? 96 હતા. અડધા કરતા મોટા ચોરસ કેટલા હતા? 21 હતા. અને અડધા ચોરસ કેટલા હતા? 4. એ અડધા ચોરસને આપણે 1/3 વડે ભાગવાના છે. તો આપણે 4ને કેટલા વડે ભાગવાના છે? 2 વડે. પહેલાં આપણે 96 વત્તા 21 લખી નાખીએ, 4ને 2 વડે ભાગીએ તો જવાબ 2 આવે. હવે આપણે આનો કરવાનો છે સરવાળો. જો 2 ને 1 3, 3 ને 6 9, અને 9 ને 2 11. જો તમે આડો સરવાળો કરતા ના ફાવે તો તમારે ઊભો લખીને કરવાનો છે. એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 119 ચોરસ સેમી. હવે આપણે વાઘના આખા પગની છાપનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ વાઘના પગ હતા, પગનો પગની છાપ છે. આપણે કેટલા એના ભાગ પડ્યા? અ, ભ, ખ, ડ અને ઈ. હવે આખા પગની છાપનું ભેગું ક્ષેત્રફળ કરવું હોય તો આપણે બધા જવાબનો સરવાળો કરવો પડે. તો હવે આપણે શોધીશું કે વાઘના પગની છાપનું ક્ષેત્રફળ બધા ભેગું. જો હવે અ ભાગનું કેટલું હતું? 13 ચોરસ સેમી. તો 13. બ ભાગનું કેટલું હતું? 12. અને ક ભાગનું કેટલું હતું? 14. પછી ડ ભાગનું કેટલું હતું? 10. અને ઈ ભાગનું કેટલું હતું? 119 ચોરસ સેમી. જો તમને આ સરવાળો આડો કરતા ના ફાવે તો તમારે ઊભો લખીને કરવાનો છે. હું તમને આડો કરી બતાવીશ. 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 9 18. 9 ને 9 કેટલા થાય? 18. તો 18નો આંકડો વધી 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6. હવે આ એક જ વધારે આપણે આગળ લખી નાખીશું, એટલે કે 168 ચોરસ સેમી. તો બાળ મિત્રો, તમને સ્ક્રીન ઉપર મેં જે પણ કંઈ ફોટા મૂક્યા એ તમારે તમારી નોટબુકમાં દોરવાનું. પહેલાં ફોટો દોરવાનો, પછી આ દાખલો કરવો. બીજો ફોટો દેખાય એ તમારે દોરવાનો, પછી આ દાખલો કરવાનો. ત્રીજું ચિત્ર દેખાય છે એ તમારે દોરીને પછી, એટલે કે પહેલાં તમારે ચિત્ર દોરવાનું અને પછી આ દાખલો ગણવાનો છે. એટલે કે મેં સ્ક્રીન ઉપર જે પણ કંઈ ફોટા મૂક્યા છે એ તમારે નોટબુકની અંદર દોરવાના છે, પછી જ આ દાખલો ગણવાનો છે.
तो बाळ मित्रों अहींया आपको पाना नंबर 39 पूरो थई।